वेलकम बैक। अंबाजी में गब्बर दर्शन आज बपोर बाद बंद रहे। गब्बर गढ़ पर मधपुड़ा उड़वा कामगिरी ने लेने निर्णय करायो। बपोरे 3 वाग्या बाद श्रद्धालुओं की अवरजवर पर बंदी करवामां आवी। गर्मी में मधमाखीओ श्रद्धालुओं ने परेशान न करे ते माटे कामगिरी कराई। अखंड ज्योतना दर्शन गब्बर तळेटी में प्रवेश द्वारे रखाशे, ज्यारे गब्बर दर्शन मात्र एक दिवस माटे ज बंद रखाया छे। बपोरे 3 वाग्या बाद श्रद्धालुओं की अवरजवर पर बंदी रखाई। अखंड ज्योत दर्शन गब्बर तळेटी में प्रवेश पर प्रतिबंध मात्र आज दिवस माटे मुकायो छे। तो गब्बर गढ़ पर मतपूर्ण होवाथी आ निर्णय करवामां आव्यो छे। चैत्री नवरात्रिना त्रीजा दिवसे यात्राधाम पावागढ़ भक्तों घोड़ापूर उमटू। मंदिर परिसर अने पगथिया में हैये हैयु दड़ाय तेवी भीड़ जोवा मळी। रातना 3 वाग्याथी ज दर्शन माटे भक्तों कतार में जोवा मळ्या। कोरोना 2 वर्ष बाद भक्तों माटे महाकाली माताजी प्रत्यक्ष दर्शन नो मौको मळता भक्तों की संख्या में सतत वधारो थई रह्यो छे। एक दिवस में अंदाजित 1 लाख करता वधारे भक्तों महाकाली माता दर्शन कर्या। वहेली सवारे भक्तों माताजी की आरती नो लाभ लीधो। नर्मदाना राजपीपळामां आवेला हरसिद्धि माताना मंदिरे भक्तोनुं घोड़ापूर उमट्युं। चैत्र नवरात्रिमां दूर दूरथी श्रद्धाळु अहीं पगपाळा आवी मंदिरनी प्रदक्षिणा करे छे। बाधा पूर्ण करवा पण दूर दूरथी भक्तो आवे छे। हरसिद्धि माताનું મંદિર એક ઉજ્જૈન અને બીજું ગુજરાતના રાજપીપળા શહેરમાં આવેલું છે। જે ભક્તો ઉજ્જૈન ન જઈ શકે તેઓ રાજપીપળા શહેર આવી હરસિદ્ધિ માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। માતાજીનું સ્વરૂપ અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને દરેક શ્રદ્ધાળુ જે આસ્થા લઈને આવે છે એની આસ્થા દરેક શ્રદ્ધાળુને પૂર્ણ કરે છે। હું વર્ષોથી અહીંયા મંદિરમાં દર્શન કરવા આવું છું અને મનથી આસ્થા રાખું છું, દરેક આસ્થા મારી માતાજી પૂર્ણ કરે છે। ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે કહી શકાય કે માની આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ ગણવામાં આવે છે। ખાસ કરીને જોવા જઈએ તો જે રાજપીપળા શહેર છે, રાજપીપળા શહેરમાં પૌરાણિક 2 મંદિર આવેલા છે, એક હરસિદ્ધિ માતા મંદિર અને બીજું કાલિકા મંદિર। હરસિદ્ધિ માતા મંદિરની પૌરાણિક કથા અદ્ભુત છે, પરંતુ કાલિકા મંદિર જે છે, કાલિકા મંદિર પણ રાજા રજવાડો દ્વારા આ મંદિર સ્થાપવામાં આવ્યું, ત્યારથી ચૈત્રી નવરાત્રિના 9 દિવસ મેળો ભરાય છે અને ત્યાં પૂજા અર્ચના થાય છે। ખાસ કરીને વાત કરીએ તો હરસિદ્ધિ માતાના મંદિરે આજે ભક્તોની ભીડ જામી છે। તમે જોઈ શકો છો તેમ કે વેરીસાલ રાજા દ્વારા આ મંદિર ઉજ્જૈનથી માતાજીને સાક્ષાત લાવવામાં આવ્યા હતા, ત્યારથી આ મંદિર બનાવવામાં આવ્યું છે। ત્યારથી ચૈત્રી નવરાત્રિના 9 દિવસ અહીંયા ઘડી મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે। ત્યારે આપણી સાથે પૂજારી છે, એમની સાથે વાત કરીએ શું મહિમા મંદિરની મહિમા છે અને આ મંદિર કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યું અને નવરાત્રિમાં 9 દિવસ કેવી રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે। આમાં આપણા રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું મોટું મંદિર છે ને ચૈત્રી નવરાત્રમાં પબ્લિકની ભીડ વધી ગઈ, ભીડ વધારે હોય છે। આમાં શું છે, આસો મહિનામાં અમારે માતાજીની સ્થાપના કરવામાં આવે છે, 9 દિવસની આસોમાન ને 8 અમારે મોટી હોય છે આસો મહિનામાં। ચૈત્રી નવરાત્રમાં ખાલી ભક્તો આવે છે, દર્શન કરે છે, મા કાળકા માતાનું એ છે ચૈત્રી નવરાત્ર। ખાસ કરીને માતાજી હરસિદ્ધિ ક્યાંથી આવ્યા અને કોણ લાવ્યું, એમની સાથે શું એમની કહાની છે અને આ નવરાત્રિ દરમિયાનમાં આપણે આરતી પૂજા કેવી રીતે કરવામાં આવે છે? આરતી પૂજા જેવી રીતે સવારમાં 10 વાગે થાય છે, સાંજે 7 વાગે થાય છે, નહીં મા હરસિદ્ધિ ઉજ્જૈનથી આવેલા નહીં રાજપીપળામાં ને વેરીસિલ મહારાજ તરીકે રાજા લાવેલા। બિલકુલ કહી શકાય કે જે આ મંદિર છે પૌરાણિક મંદિર છે અને જે વેરીસાલ રાજા હતા જે ઉજ્જૈનથી માતાને સાક્ષાત અહીં લાવવામાં આવ્યા, ત્યારથી ચૈત્રી નવરાત્રિના 9 દિવસ ભક્તો મોટી સંખ્યામાં અહીં આવે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। રાજપીપળામાં કાળકા માતાના મંદિરે લોકમેળાનો પ્રારંભ થયો છે। આ પૌરાણિક કાલિકા માતાના મંદિરે ચૈત્ર માસની નવરાત્રિમાં માનવ મહેરામણ ઉમટે છે। છેલ્લા 78 વર્ષોથી ભરાતા મેળામાં લોકોની અનોખી શ્રદ્ધા અને ઉત્સાહ છે। સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ તેમની આસ્થા પૂરી કરવા અહીં આવે છે। અહીં રાજા રજવાડા વખતે ગામની બહાર મંદિર હોવાથી પાણી પીવા માટે એક કૂવો પણ બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ અનેક ગ્રામજનોમાં કહેવાના પ્રમાણે કાલિકાનો આ કૂવામાં વાસ હોવાથી આ કૂવાનું પાણી ચમત્કારી છે। ભક્તોની શ્રદ્ધા છે કે આ પાણી પીવાથી શરીરમાં થતા તમામ રોગો મટે છે।
આ મંદિરમાં તમે જે કંઈ મનોકામના માંગો એ મનોકામના પૂર્ણ થાય છે. અમે અમારી મનોકામના અહીંયા પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા છીએ. આ નવ દિવસ અમે માતાજીના પૂજા અર્ચન કરીએ છીએ અને અહીંયા નવરાત્રિમાં મેળો ભરાય છે, એ મેળાનો અમે લાભ લેવા માટે આવ્યા છીએ. નવરાત્રિના આયોજનમાં અમે સવાર સાંજ આરતી કરીએ છીએ. સવારે 8 વાગે આરતી થાય છે, રાત્રે 8 વાગે આરતી થાય છે. તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે આરતીના સમયમાં.